નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ અને વિવેકાનંદ વિનય મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી વખત મળ્યા છીએ ત્યારે ધોરણ 12માં વિષય અર્થશાસ્ત્ર અને તેમાં ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ લેક્ચર 6 તેની અંદર અગાઉ આપણે આકૃતિના પ્રકારો, સ્તંભ આકૃતિ, પાસ પાસેની આકૃતિ સમજ્યા અને જોયું. ત્યારબાદ આજે આપણે સમજશું વિભાજિત સ્તંભ આકૃતિ, કે અલગ અલગ પ્રકારના વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની આકૃતિ દોરવી હોય તો કેવી રીતે દોરી શકાય. તો આપણી પાસે એક કાલ્પનિક વસ્તુ આપેલી છે કે એક અંદાજિત બાબતને ધ્યાનમાં રાખી અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જેમ તમારી બુક્સમાં તમારી સામે આપેલું છે તેમ, કે વેચાણના એકમો છે એ આ એકમમાં આપેલા છે અને એક પ્રકારની બાબતો છે તેની સામે માસ આપેલા છે, કે જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી. તો એના માટેનું આપણે શું કરવાનું છે, તો કે એક આકૃતિ દોરવાની છે ને એ આકૃતિ કેવી રીતે દોરી શકાય. તો તેના માટે આપણે અહીંયા જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધીના વેચાણના એકમો આપેલા છે તેની અંદર બે પ્રકારનો ભાગ પાડેલો છે, કે જેને આપણે વિભાજિત સ્તંભ આકૃતિ કહીએ છીએ. તો બે વિભાગમાં કેવી રીતે વેચી શકાય, જેને વિભાજિત કહેવાય, ગ્રામ્ય અને શહેરી, આ બે પ્રકારના વિભાગો છે તેની અંદર આપણે એને વેચવાની છે. તો જોઈએ કેવી રીતે દોરવી, શરૂઆત કરીએ. એક્સ અક્ષ અને વાય અક્ષ, તેમાં અહીંયા આવશે માસ અને અહીંયા આવશે વેચાણ, બરાબર. તેમાં હવે જોઈએ કે વેચાણના એકમો છે તે વેચાણના એકમોની અંદર જે આપેલું છે તે બાબત, કે છેલ્લે લાસ્ટ સુધી છેલ્લું એકમ કયું છે, તો કે 120નું છેલ્લે વેચાણ થયું છે અને સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં નીચામાં નીચું કયું છે, તો કે 20. આ બે બાબતોને પહેલાં પકડવાની, મતલબ કે એને ધ્યાનમાં રાખી અને પછી અહીંયા આ લેખની અંદર એ બાબતને સમજવાનો પ્રયત્ન કરશો એટલે સમજાશે. તો નીચાનું નીચું કેટલું છે, તો કે 20. એટલે અહીંયા 20થી શરૂઆત કરશું અને છેલ્લે લાસ્ટ ક્યાં સુધી જવાનું છે આપણે, તો કે 120 સુધી. આવી રીતે, બરાબર. હવે તો કે જે આપેલા છે તે માસ છે, કેવી રીતે, તો કે માસ આપેલા છે તે ક્યાં, તો કે માસ છે તે આવી રીતે, કે જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, મે અને જૂન, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર અને છેલ્લે લાસ્ટની અંદર નવેમ્બર અને ડિસેમ્બર. આ છે માસ, જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી. હવે આની અંદર આપણી પાસે જે એકમો આપેલા છે તેની અંદર વિભાજિત સ્તંભ આકૃતિ. અત્યાર સુધી તો તમે શીખા કે સ્તંભ કેવા હોય, સ્તંભ આકૃતિની અંદર પણ આપણે જોઈ કે સાદી સ્તંભ આકૃતિ પણ તમે શીખી ગયા અને એ પણ આપણે દોરી, પણ આની અંદર વિભાજિત સ્તંભ એટલે કે એકને એક વિભાગની અંદર ગ્રામ્ય અને શહેરી બેને અલગ કરવા છે, તો એના માટે પણ તમારે અહીંયા શું કરવું પડે, તો કે આવી રીતે બોક્સની અંદર દર્શાવવું પડે કે જે વેચાણ આપેલું છે તે વેચાણની અંદર કોઈ પણ પ્રકારની નિશાનીઓ, અને એને તમારે લખવું પડે કે ગ્રામ્ય અને શહેરી. આવી રીતે તમારે એને દર્શાવવું પડે કે આ ગ્રામ્યનું છે અને આ શહેરીનું છે, અને એની અંદર પછી શું કરવાનું, તો કે સ્તંભ દોરવાનો. જોઈએ, પહેલો સ્તંભ જાન્યુઆરી ફેબ્રુઆરીના વેચાણના એકમો છે, ગ્રામ્યમાં કેટલા, 30 અને શહેરીમાં
तो के 40 જોઈએ. આ પેલો સ્તંભ, પેલા સ્તંભની અંદર શું કીધું? તો કે ગ્રામ્યની અંદર 30, એટલે કે 30 ક્યાં આવશે? તો કે અહીંયા. એટલે અહીંયાથી આપણે આ સ્તંભમાં શું કરશું? તો કે એક ભાગ પાડશું, વિભાજિત, જેને કહી શકાય કે આ શું થયું, એક પ્રકારની વિભાજિત સ્તંભ આકૃતિ થઈ. તો એની અંદર 30. હવે ખાસ ધ્યાન રાખજો, ગણતરી કરવાની છે તે હવે અહીંયાથી કરવાની છે, નીચેથી નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ કરે છે કે બીજાની અંદર ગ્રામ્યમાં કેટલા કીધા? તો કે 40. તો પાછા અહીંયાથી નીચેથી ગણતરી કરીને 40નો આલેખ અહીંયા પૂરો કરી દે, મતલબ કે એક ભૂલ થાય એમ ન ગણી શકાય, કારણ કે અહીંયાથી જ ગણતરી કરવાની છે તેની. એટલે 30 પૂર્ણ થયા. હવે 30થી પછી અહીંયા કેટલે સુધી જવાનું છે? તો કે 40. તો 30માં 40 પ્લસ કરીએ આવી રીતે, 30 + 40 બરાબર કેટલા થાય? તો કે 70. તો આ 70 છે તે ક્યાં સુધી આવશે? તો કે 70 ફરી વખત જોવાના કે 70 અહીંયા આવશે, તો એ આલેખનો સ્તંભ છે ત્યાં સુધી જશે. એટલે તમને એવી રીતે કે તમે ભૂલ ન કરો કે પેલાની અંદર 30 અને બીજામાં 40, તો ડાયરેક્ટ સીધા 40 છે તે 30ની ઉપર 10 પ્લસ કરીને 40 ન કરો, અને આવી રીતે 40 દર્શાવવાના. જોજો બરાબર સમજાણી વાત. અહીંયા કેટલા છે? 30. અહીંયા કેટલા છે? 40. જુઓ બંનેના ગાળામાં ફેર છે, 30 થોડુંક ઓછું, 40 થોડુંક વધારે. તો આ પેલો સ્તંભ બન્યો, આ સ્તંભ છે તે કયો છે? તો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર વેચાણના એકમો 30 અને 40 થયા. કુલ કેટલા? તો કે 70નું વેચાણ થયું, થઈ ગયું 70નું વેચાણ. આની અંદર આ નિશાની આપી છે કે ગ્રામ્ય છે તો ગ્રામ્યના 30 છે તો ગ્રામ્યની અંદર આવી રીતે આપવાનું છે, શહેર છે તો શહેરની અંદર આવી રીતે. સમજાણી પેલી બાબત, જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું વેચાણ એવી રીતે. નેક્સ્ટ બીજું વેચાણ માર્ચ અને એપ્રિલનું, તો તેની અંદર 35 એકમો અને 80 એકમો. તો પ્રથમ વખત 35 એકમો, તો કે 35 એકમો એટલે કે 20 પછી અહીંયા 30 પછી અહીંયા 35. તો આ 35 એકમોનું વેચાણ થયું છે, તો આ 30ની ઉપર 35 આવે, એટલે અહીંયા આપણે આ 35 કરશું. કે ગ્રામ્યની અંદર કેટલા? તો કે 35 એકમોનું વેચાણ થયું છે તે 35, અને શહેરની અંદર તો કે 80. તો 80 દર્શાવવા માટે હવે 35ની અંદર આવી જ રીતે અહીંયા 35 + 80 બરાબર, એટલે તમને અહીંયા ખ્યાલ આવશે કે આપણે કેટલે સુધી જવું. તો કે 115 બરાબર છે, 80 + 15 = 115 સુધી જવાનું છે. તો 115 આપણે ક્યાં આવે? તો કે અહીંયા 100, પછી અહીંયા 110 અને અહીંયા 115. તો આવી રીતે ફરી વખત આલેખમાં આ રીતે 115 અહીંયા દર્શાવવાના છે, અને બાકીનું આને કાઢી નાખવાનું છે. તો થયું. હવે અહીંયા એવા કેટલા? તો કે અહીંયા તમારી પાસે પહેલાં 35, એટલે કે આ 35 એકમોનું વેચાણ, અને બીજા કેટલા એકમો? તો કે 80 એકમો. તો આ 35 એકમોનું વેચાણ અને 80 એકમોનું વેચાણ, સમજાણી વાત. આ 35 એકમો, આ 80 એકમો બરાબર છે, એ છે માર્ચ અને એપ્રિલનું. સમજાઈ ગયા બીજી બાબત? આ ક્લિયર થઈ ગયું, 115 એકમો. નેક્સ્ટ બાબત આવી કઈ? તો કે મે અને જૂન. તો મેની અંદર કેટલા એકમોનું ગ્રામ્યમાં વેચાણ થયું છે? તો કે 40 એકમોનું. તો ફરી વખત પાછું, ચાલીસ એકમો મે અને જૂનની અંદર 40 એકમો. તો 40 એકમોની અંદર 40 એકમ માટે અહીંયાથી 35 લીધા હતા, 40 આપણી પાસે ઓલરેડી અહીંયા છે જ. આવી રીતે તમે તમારા ગ્રાફની અંદર જોશો, એટલે તમારી તપાસથી તમે જોઈ શકશો ડાયરેક્ટ 40 એકમ, એટલે કે આ 40 એકમોનું ગ્રામ્યમાં વેચાણ થયું છે. ત્યારબાદ આવે છે 70 એકમોનું શહેરીમાં. તો શું કરવાનું?
40 પ્લસ 70 બરાબર કેટલા? તો કે 110. તમારા વેચાણના એકમો 110 સુધી જવાનું છે. ઉપરની બાબતોને ડિલીટ કરી નાખવાની, કેન્સલ. આ શું થયું? તો કે બીજા એકમો કેટલા? તો કે 70ના. આ 70, આ 40 પ્લસ 70 બરાબર છે. તો એ સ્તંભ આલેખ એ બન્યો. ત્રીજો, કુલ કેટલા એકમો? તો કે 110 એકમોનો બરાબર છે. ત્યારબાદ આ રીતે જે નિશાની આપી છે તે રીતે નિશાની દર્શાવી દેવાની બરાબર છે. ત્યારબાદ આવે છે મે અને જૂન પૂરું થયું. જુલાઈ અને ઓગસ્ટની અંદર કેટલા એકમો? તો કે 20 અને 30. ગ્રામ્યમાં 20 અને બાકીના 30. ગ્રામ્યની અંદર 20 એટલે કે અહીંયા આ 20, આ ગ્રામ્યમાં 20, શહેરની અંદર 30 એટલે કે અહીંયા 20 પ્લસ 30 બરાબર કેટલા? તો કે 50. એટલે કે અહીંયા તમારે 30 દર્શાવવાના છે. ફરી વખત 20થી લઈ અને 30 એટલે કે ક્યાં સુધી? તો કે 50 સુધી. હા, 50. આ થયા 30. કુલ કેટલા? તો કે 50. તો આ 20 એકમો ગ્રામ્યમાં, શહેરની અંદર 30 એકમો. કુલ થયા 50 એકમો. થયું જુલાઈ અને ઓગસ્ટ. સપ્ટેમ્બર અને ઓક્ટોબર ગ્રામ્યમાં કેટલા? તો કે 35. ક્યાં આવશે? તો કે અહીંયા. ગ્રામ્યની અંદર તો કે 35 એકમો. આ થયા 35. અને શહેરની અંદર તો કે 50. કુલ કેટલા? 35 પ્લસ 50 બરાબર 85. તો અહીંયા આપવાના છે 50. કેટલે સુધી? તો કે 85. મતલબ કે આ 85. આ થયા 35 અને 50 એટલે કે 85 બરાબર છે. ત્યારબાદ છેલ્લે લાસ્ટની અંદર નવેમ્બર અને ડિસેમ્બર. નવેમ્બરની અંદર 40 અને ડિસેમ્બરની અંદર 80. નવેમ્બરના 40 નવેમ્બરની અંદર 40 તો કે 40 અહીંયા છે, તેને સીધી લીટીની અંદર જોઈએ તો આ પ્રકારે આવશે. આ ગ્રામ્યમાં 40 એટલે કે 40 પ્લસ કેટલા? તો કે 80 બરાબર 120 થાય છે. આ 120નો તો અહીંયા પાછા દર્શાવવાના છે 80. ક્યાં સુધી જવાનું? 120 સુધી. તો આ 120 સુધી આ થયું. જોઈએ પહેલાની અંદર કેટલા? તો કે 40 30 70 બરાબર છે. 80 35 115 70 40 110 30 20 50 50 35 85 અને છેલ્લે લાસ્ટમાં 40 ને 80 120. તો આ છે વિભાજિત સ્તંભ આકૃતિ અને અલગ અલગ પ્રકારના વિભાગોની અંદર તેનું વિભાજન કરવામાં આવેલું હોય. અહીંયા આપેલા છે માસ અને આવી રીતે આ ગ્રામ્ય અને શહેરી બે વિભાગની અંદર આવી રીતે તેનું વિભાજિત સ્તંભ આકૃતિમાં વેચાણ છે તે દર્શાવવામાં આવે અને આ વેચાણની અંદર આવી રીતે ગણતરી કરી અને તમે પણ તમારા આલેખની અંદર આવી રીતે શું કરી શકો? તો કે દોરી શકો. તમારે પણ આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આલેખ દોરવાનો છે,
આ આલેખની અંદર જે વેચાણના એકમો આપેલા છે તે એકમની અંદર સ્વાધ્યાય સ્વરૂપે, કે હું તમને અત્યારે લેસન સ્વરૂપે વસ્તુ આપું, કે તમારે તેની અંદર વેચાણના એકમોની અંદર આ જે આપણું એક કાલ્પનિક આપેલું છે તેની અંદર તમારે પ્લસ 20 કરી અને સેમ ટુ સેમ આ જ બાબતો. દાખલા તરીકે ગ્રામ્યમાં 30 આપેલા, તમારે એમાં પ્લસ 20 કરી દેવાના, કેટલા થયા 50. શહેરમાં તો કે 40 આપેલા હોય, પ્લસ 20 કરી કેટલા થયા તો કે 60. આવી રીતે આ જ આલેખ છે તે આલેખ સેમ ટુ સેમ આલેખ હોમવર્ક, અને એ હોમવર્કની અંદર માત્ર જે વેચાણના એકમો છે તેની અંદર પ્લસ 20, મતલબ કે તેમાં માત્ર ફેરફાર એટલો જ કે તમામ પ્રકારની બાબતો છે તેને તમે સમજીને આ પ્રકારનો આલેખ જોયો, આને સામે રાખજો. આ સામે રાખ્યા પછી આ આલેખની અંદર તમારે આ જે આપેલો છે આપણી પાસે આલેખ દોરવા માટેની બાબતો, એની અંદર પ્લસ 20 કરી અને બીજો તમારે હોમવર્કની અંદર બનાવવાનો, જેથી કરી અને આવી રીતે તમે વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા સરસ મજાનો તમારા આલેખ પત્રની અંદર તમે આલેખ દોરી શકો, આપણે જે અહીંયા દોર્યો છે તેવો. કારણ કે આ આલેખ દોરતી વખતે જે બાબતો આપણે જોઈએ ને, આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની અમુક બાબતો હતી કે સ્તંભની પહોળાઈ એક સરખી જ હોવી જોઈએ, બરાબર છે. વિભાજિત સ્તંભ છે તો અલગ અલગ પ્રકારના વિભાગની અંદર વિભાગ દર્શાવવાનું, જેવી રીતે આપણે અહીંયા દર્શાવ્યું કે આ ગ્રામ્ય અને આ શહેરી, તો આવી રીતે દર્શાવવાનું કે ગ્રામ્ય છે શહેરી છે, એટલે જોનાર વ્યક્તિ સમજી શકે કે કયો ગ્રામ્યનું છે અને કયું શહેરીનું છે, કે જે આપણી પાસે એક કાલ્પનિક બાબતો આપેલી હોય તેના આધારે. અને એ આધારે તમે આવી રીતે ઉપરના ભાગની અંદર પણ જે બધું જ આપેલું છે કે જે સ્તંભ દોરેલા છે તે સ્તંભની અંદર ઉપર તેની જડાઈ એકસરખી છે, પહોળાઈ એકસરખી છે, જે લંબાઈની અંદર આવે છે તેને કાલ્પનિક ઉદાહરણને ધ્યાનમાં રાખીને આલે છે, અને જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર વાર સુધીના માસનું આ તમામ પ્રકારનો આલેખ છે તે આપણે અહીંયા આપણી સામે દોર્યો છે, બરાબર છે. આની અંદર માત્ર તમારે પ્લસ 20 કરી અને પછી એક સરસ મજાનો પાછો આવો આલેખ દોરવાનો, અને એ આલેખ દોરી અને પછી એની અંદર આવી રીતે સ્તંભ આપવાના, એની લંબાઈ પહોળાઈ આ બધી બાબતોનું ધ્યાનમાં રાખવાનું, ક્યાં અક્ષ ઉપર કઈ બાબતો લેવી, એક્સ અક્ષ ઉપર માસ લેવા, વાય અક્ષ ઉપર તમારા વેચાણના એકમો છે દર્શાવવા, અને બાકી સ્તંભની પહોળાઈ છે એક સરખી. તો આવી રીતે અર્થશાસ્ત્રની અંદર જે આલેખ શીખવા જઈ રહ્યા છે તેની અંદર વિભાજિત સ્તંભ આકૃતિનો આલેખ, આપણે સાદો આલેખ જોયો, પાસ પાસેનો જોયો, અને ત્યારબાદ છેલ્લે લાસ્ટની અંદર કયો જોયો, તો કે વિભાજિત સ્તંભ આકૃતિ, કે અલગ અલગ પ્રકારની અંદર વિભાગોની અંદર આ આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. તો તમને હોમવર્કની અંદર પણ એક આલેખ આપ્યો કે જે પ્લસ 20 આને આ રકમની અંદર પ્લસ 20 કરી અને આવી રીતે એક આલેખ તમારે દોરી અને પછી તેને તમારે સાચવી રાખવાનો, કે જેથી કરી અને ફરી વખત પાછું જ્યારે કોઈ પણ આલેખ આવી રીતે પરીક્ષાની અંદર પણ પૂછાય તો પરીક્ષામાં આવી રીતે આલેખ દોરતી વખતે તમને સરળતા રહે અને કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં અને પૂરેપૂરા સંપૂર્ણ માર્ક્સ તેના તમે મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 6 ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આલેખ અને તેની અંદર વિભાજિત સ્તંભ આકૃતિ સમજાઈ ગઈ હશે બધાને કમ્પ્લીટલી, બરાબર છે, વ્યવસ્થિત રીતે સમજી લીધી છે. ત્યારબાદ તમે દોરવાનો પ્રયત્ન કરજો. ટેક્સ્ટ બુકની અંદર તમારી પાસે એનું ઉદાહરણ આપેલું જ છે, એમાં પ્લસ 20 કરી અને પછી આ સ્તંભો છે તે દોરજો, એટલે તમે સરળતાથી સારી રીતે આલેખ દોરી શકશો. તો બસ છઠ્ઠા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી જ. અસ્તુ, ધન્યવાદ.